अगर समाचार में बात करिए तो अमदावाद में एनएसयूआई द्वारा विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। तो अमदावाद खाते एनएसयूआई द्वारा विरोध प्रदर्शन करवामां आव्युं छे। एलडी एंजीनियरिंग ना प्रोफेसर ना आपघात ने लईने एनएसयूआई द्वारा विरोध प्रदर्शन करवामां आवी रह्युं। तो एलडी एंजीनियरिंग कॉलेज खाते उग्र आंदोलन करवामां आवी रह्युं छे। प्रोफेसर ने वधाराना काम सौंपता तेओ आक्षेप करवामां आव्यो छे। तो अमदावाद में एनएसयूआई द्वारा विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। अमदावाद में एनएसयूआई एलडी एंजीनियरिंग कॉलेज खाते प्रोफेसर ना आपघाते लईने विरोध प्रदर्शन करी रह्या छे। प्रोफेसर ने वधाराना काम सौंपता प्रोफेसर आपघात कर्यो होय तेओ आक्षेप करवामां आवी रह्या छे। तो अमदावाद में एनएसयूआई द्वारा विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। एलडी एंजीनियरिंग ना प्रोफेसर ना आपघात ने लईने तेमना द्वारा हाल विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। तो अमदावाद में एनएसयूआई एलडी एंजीनियरिंग कॉलेज ना प्रोफेसर ने आपघात ने लई विरोध प्रदर्शन करी रह्या छे। प्रोफेसर ने वधाराना काम सौंपवा होवानुं पण आक्षेप करवामां आवी रह्या छे। तो अमदावाद में एनएसयूआई द्वारा हाल विरोध प्रदर्शन करवामां आवी रह्युं छे। एलडी एंजीनियरिंग कॉलेज खाते हाल एनएसयूआई द्वारा उग्र विरोध करवामां आवी रह्यो छे। एनएसयूआई द्वारा हाल उग्र आंदोलन पण करवामां आवी रह्यो छे। વધુ વિગત સાથે સંવાદદાતા અનિતા પરમાર આપણી સાથે ફોનલાઇનમાં જોડાઈ ચૂકી છે। જી અનિતા, તો હાલ અમદાવાદ ખાતે એનએસયુઆઈ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, શું છે સમગ્ર વિગત? જી કિંજલ, એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે જે પ્રોફેસરે ગઈકાલે આત્મહત્યા કરી છે તેને લઈને એનએસયુએ દ્વારા ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે। એલડી એન્જિનિયરિંગ કોલેજના આજે પ્રોફેસર છે તેમનું નામ છે નિમેશભાઈ શાહ, અને તેઓએ ગઈકાલે આત્મહત્યા કરી છે। આત્મહત્યા પહેલા તેઓએ સુસાઇડ નોટ લખી હતી, અને આ સુસાઇડ નોટની અંદર તેઓએ એવો ઉલ્લેખ કર્યો છે કે કોલેજ દ્વારા તેમને વધારાનું ભારણ આપવામાં આવતું, વધારાનું કામ કરાવવામાં આવતું હતું, અને તેના લીધે થઈને તેઓએ સુસાઇડ નોટમાં લખ્યું છે કે આઈ ક્વાઇટ, હું જિંદગી પતાવી રહ્યો છું, જીવન ટૂંકાવી રહ્યો છે। અને ક્યાંક ને ક્યાંક કોલેજ ઉપર ઘણા બધા સવાલો ઉભા થઈ રહ્યા છે કે એવું તો શું થયું કે જેના કારણે થઈને તેઓએ આત્મહત્યા કરી, પરંતુ સીધું જ એક કહેવાય છે કે સુસાઇડ નોટની અંદર એમણે ડાયરેક્ટલી જ કોલેજ ઉપર વાર કર્યો છે અને કહ્યું છે કે કોલેજ દ્વારા સતત તેમને હેરાન પરેશાન કરવામાં આવતા હતા અને કામનું ભારણ વધારે હતું જેના કારણે થઈને તેમણે આ આત્મહત્યા કરી। તો આજે એનએસયુઆઈ દ્વારા આજ મુદ્દે એલડી એન્જિનિયરિંગ કોલેજની અંદર ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યો, અને અહીંના જે પ્રિન્સિપલ છે તેમનો ઘેરાવ કરવા માટે થઈને એનએસયુઆઈ ના કાર્યકર્તા અહીંયા આવ્યા હતા, પરંતુ જે પ્રિન્સિપલ છે તેઓ અત્યારે હાલ હાજર નથી, તેઓ 1 એપ્રિલથી જ રજર છે અને તેઓ આજે સાંજે હાજર થવાના છે। તો આજે નાસી પાસ થઈને આજે પ્રોફેસર છે નિમેશભાઈ શાહ, તેમણે પોતાનું જીવન ટૂંકાવ્યું છે, અને આ એક બહુ મોટો કિસ્સો છે, બહુ મોટો બનાવ છે। અને અગાઉ 1 મહિના પહેલા પણ એક વિદ્યાર્થી છે તેણે પણ અહીંયા આત્મહત્યા કરી હતી, અને એનું પણ કારણ અકબંધ રહ્યું હતું, અને ત્યારે પણ એવું કહેવામાં આવી રહ્યું હતું કે કોલેજના લીધે થઈને જ તેણે આત્મહત્યા કરી છે। હોસ્ટેલમાં રહેતો વિદ્યાર્થી હતો અને તેણે જીવન ટૂંકાવ્યું હતું, અને અત્યારે ફરી એકવાર જ્યારે નિમેશભાઈ શાહ જે અસિસ્ટન્ટ પ્રોફેસર છે તેમણે આત્મહત્યા કરી છે, ત્યારે એલડી એન્જિનિયરિંગ કોલેજ ખાતે આજે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું, અને જે એનએસયુઆઈના કાર્યકર્તાઓ છે તેઓએ જે પ્રિન્સિપલ ઓફિસ છે તેનો ઘેરાવ કર્યો, ત્યારબાદ તેઓએ આવેદનપત્ર આપ્યું અને એવી માંગ કરી છે કે કોલેજ દ્વારા પોલીસ કેસ કરવામાં આવે અને એક કમિટીની રચના કરવામાં આવે, અને સમગ્ર બાબત છે તે જાણવા મળે કે એવું તો શું કારણ હતું જેના કારણે થઈને આ જે પ્રોફેસર છે તેમણે આત્મહત્યા કરી છે। જી અનિતા, સમગ્ર વિગત બદલ આપનો આભાર। અમદાવાદ ખાતે એનએસયુઆઈ દ્વારા હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે।